જો સૌ પ્રથમ તો હું તમને વાર કહું રોહનભાઈ ગુપ્તા જે છે એમણે જ્યારે રાજીનામું આપ્યું છે એ રાજીનામાની અંદર એમણે જે આરોપો કરેલા છે એ સંપૂર્ણ આરોપો પાયા વિહોણા છે પરંતુ એમના એક આરોપમાં તથ્ય છે કે ત્રણ વર્ષથી કોંગ્રેસ પાર્ટી એમને કોડાણે મૂક્યા હતા બિલકુલ મૂક્યા હતા એનું કારણ હતું કે એમના ઉપર ગંભીર આરોપો વિવિધ માધ્યમો દ્વારા કરવામાં આવેલા હતા એનો આખો આરોપોનો સિલસિલાબંધ આપણે વાત કરીએ તો અહેમદભાઈ પટેલની જ્યારે રાજ્યસભાની ચૂંટણી હતી એ વખતે અહીંથી જે એકદમ અંગત બાબત કહી શકાય જે કોઈને ના કહેવાય કે જે મીડિયામાં પણ ખબર ના પડવી જોઈએ વિરોધ પક્ષને પણ ખબર ના પડવી જોઈએ અહીંથી એમને લઈ જવામાં આવ્યા હતા બેંગ્લોર અમારા ધારાસભ્યોને ન્યૂઝમાં બીજા દિવસે કટિંગ હતું કે રોહનભાઈ ગુપ્તાએ આ વાતને અલગ અલગ રીતે લીક કરી હતી આ પણ એ વખતના વર્તમાનપત્રોમાં હતું ને મારી જોડે વર્તમાનપત્ર પણ છે આગળ જતાં તમે જુઓ કે વારંવાર દિલ્હીની અંદર એક રાષ્ટ્રીય કક્ષાના મંત્રીના બંગલામાં અમારા આ રોહનભાઈ ગુપ્તા એ મોટા બુકે લઈને ત્યાં અંદર જતા દેખાયા હતા અને એમને જ્યારે એના વિશે પૂછવામાં આવ્યું હતું ત્યારે એમણે એમ કીધું કે વડાપ્રધાનનો કોન્વય આવ્યો હતો એટલે હું એ બંગલામાં જતો રહ્યો રોય ભાઈ મંત્રીના બંગલામાં એમને એમ કોઈ ઘૂસવા દે તમને આવી પણ વાતો હતી જે કોંગ્રેસના એક એક કાર્યકર્તાઓને ખબર હતી મોટા મોટા પત્રકારો ગુજરાતના હોય હરિભાઈ દેસાઈ હોય રાષ્ટ્રીય કક્ષાના મહેશભાઈ લાંગા હોય કે અશોકભાઈ વાનખડે હોય વારંવાર રોહન ગુપ્તા વિશે અને રોહન ગુપ્તાના ભારતીય જનતા પાર્ટીના સંબંધો વિશે અલગ અલગ ચર્ચાઓ કરી ચૂક્યા છે એમાં મહત્ત્વની બાબત એ છે કે અજયભાઈ પટેલ જે અમિત શાહના શ્રી અમિત શાહના ખૂબ જ નજીકના ગણાતા જે વ્યક્તિ છે એમની સાથે અજય પટેલના ફેમિલીની સાથે અને રોહન ગુપ્તાના ફેમિલીની સાથેની પાર્ટનરશીપની વાત જે છે એક વાત બહાર આવી હતી અને એની સાબિતી પણ આપી હતી ત્યારબાદ રોહનભાઈ એમ કીધું હતું વિવિધ માધ્યમોથી કે ભાઈ પાર્ટનરશીપ મને ખબર નહોતી શું અજયભાઈ સાથેની પાર્ટનરશીપ હોય એ તમને ખબર ના હોય આ એ જ અજય પટેલ છે કે જેમણે રાહુલ ગાંધી ઉપર કેસ કર્યો હતો અને રાહુલ ગાંધી અહીંયા અમદાવાદની અંદર એના માટે થઈને મુદત ભરવા માટે આવતા હતા હવે એ જ કેસની અંદર માન્ય રોહન ગુપ્તાને એ જ કેસની અંદર કોંગ્રેસ તરફથી સાક્ષી પણ બનાવવામાં આવ્યા હતા જ્યારે આવા પ્રકારની વાત હોય ત્યારે અસંખ્ય આરોપો તમે ભૂતકાળમાં મેં સમાચાર પત્રોના માધ્યમથી પણ વાંચેલું હતું કે અહેમદભાઈ પટેલના પુત્ર અને પુત્રી જે છે એ પણ જમીનની બાબતોમાં કોંગ્રેસના આર્થિક વ્યવહારોની બાબતમાં પણ એમના ઉપર ઘણા બધા આરોપો અને ઘણી બધી ચર્ચાઓ કરી ચૂક્યા હતા ટૂંકમાં આ જે અત્યારે રોહન ગુપ્તાનું રાજીનામું આપવું એ કોંગ્રેસ માટે કોઈ નવાઈની વાત નથી એ એક વોર્ડ કક્ષાના કાર્યકરની અંદર પણ તેઓ હારી ચૂકેલા હતા વોર્ડ કક્ષાની અંદર શાહપુર વોર્ડની અંદર કોંગ્રેસનો તપતો સુરત હતો ત્યારે પણ તેઓ જીતી નહોતા શક્યા એટલે અત્યારે કોંગ્રેસ તો જવાબદારીમાંથી મુક્ત થઈ રહી હોય એ રીતે કાર્યકરાઓ કાર્યકર્તાઓ અત્યારે અનુભવી રહ્યા છે અને કોઈ પણ પ્રકારનું કોઈ પણ કાર્યકર્તાઓને દુઃખ નથી વાત રહી એમને ટિકિટ આપવાની એમને કોઈ ટિકિટ નથી આપી માત્ર ટિકિટ એમનું નામ જાહેર કર્યું હતું નામ જાહેર કર્યા બાદ પણ એમને ખ્યાલ આવી ગયો હતો કે મોવડી મંડળે એમને ટિકિટ પાછી ખેંચવાના મૂડમાં છે એટલે પહેલેથી સોશિયલ મીડિયામાં આવીને એમણે એવું કીધું કે ના હું નથી લડવા માંગતો પરંતુ એ લડવા માગે તો પણ કોંગ્રેસ પાર્ટી એમને લડાવાની નહોતી હજી તો એપ્રિલ છે બાર એપ્રિલ પહેલાં એમનું નામ બદલવાનું જ હતું આ અમારી સ્ટ્રેટર્જી હતી ભારતીય જનતા પાર્ટીમાંથી પણ ઘણા નામ ભૂતકાળમાં પણ બદલાયા છે અને ભવિષ્યમાં પણ બદલાશે એટલે કોંગ્રેસ પાર્ટીએ છેલ્લી વાર તમને બહુ સરસ રીતે સારી ભાષામાં અમારા કાર્યકર્તાઓ રોહન ગુપ્તાના જવાથી ફટાકડા ફોડે એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયેલું છે અપેક્ષિત હતું અમારા માટે રોહન ગુપ્તાજી જે કંઈ પણ વાતો કરે છે એ વાતો અમારા માટે અપેક્ષિત હતી વારંવાર વારંવાર વેબસાઈટો બનાવડાવવાની વારંવાર વેબસાઇટની અંદર એ એપ્લિકેશનો બનાવવાની નેતાઓ જોડેથી એપ્લિકેશનના ઉદ્ઘાટનો કરાવવાના પછી એપ્લિકેશન ક્યાં જાય એ ખબર નથી માત્ર મીડિયા ફ્રેન્ડલી વાતો કરીને પક્ષની અંદર પોતાનું વજૂટ ટકાવાની વાત જ્યારે હોય ત્યારે એમને છેલ્લા ત્રણ વર્ષથી પક્ષના વિવિધ પ્લેટફોર્મની અંદર એમને કોઈપણ પ્રકારનું મહત્ત્વનું સ્થાન આપવામાં નહોતું આવતું એમણે જે વાત કરેલી છે એ વાત ભલે એક વ્યક્તિનો આરોપ કરતા હોય પણ એ આરોપ નથી એ વાત સાચી જ છે કારણ કે અમને એમના વફાદારી પ્રત્યે ઘણા બધા આરોપો અમારી જોડે કાગળ સ્વરૂપે પત્ર સ્વરૂપે મીડિયાના માધ્યમથી અમને આવતા હતા એટલે અમે અમને કટ ટુ સાઈઝ કરેલા જ હતા અને હજી પણ તમારા માધ્યમથી કહું છું કે હવે ટૂંક સમયની અંદર તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે ભારતીય જનતા પાર્ટીમાં જઈને પણ આ જ બધી પદ્ધતિ અખતિયાર કરશે એમની અમને ખાતરી છે જુઓ હું તમને એ કહું કે સામાન્ય રીતે મેં તમને કીધું કે એક પક્ષની અંદર ધારાસભ્યોને સુરક્ષિત જગ્યાએ લઈ જવાની બાબત હોય એ બાબત લીક કરવી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાહુલ ગાંધી જે મુખ્ય નેતા છે એમના ઉપર જેણે કેસ કરેલો છે એમના કુટુંબીજનો સાથે પોતાના કુટુંબીજનોની ભાગીદારી કરવી

પાર્ટી સાથે સારું નથી કર્યું આ વાત કે જો હવે જેમને જવું છે એ અલગ અલગ પ્રકારના બહાના બતાવવાના છે કોઈ પણ સિનિયર નેતાઓ તમે વિચાર તો કરો એમના પિતાશ્રીને હું હજી પણ કહું છું રાજકુમાર ગુપ્તા અમારા માટે એક આદરણીય વ્યક્તિત્વ છે રાજકુમાર જ્યારે ગુપ્તા જ્યારે અહીંયા અમદાવાદની અંદર અમદાવાદ શહેરના પ્રમુખ હતા ત્યારે અમદાવાદની અંદર કોંગ્રેસની કોર્પોરેશન બેઠી હતી રાજકુમાર ગુપ્તાજીને જ્યારે દાખલ કરવામાં આવેલા હતા ત્યારે મેં પણ પરમ કૃપાળુ પરમાત્મા એમને સાજા થઈ જાય એવી ટ્વીટ કરી હતી એવી ફેસબુકના માધ્યમથી લાગણી કરી એમને ખબર પણ પૂછી હતી કોંગ્રેસના જે મોટા નેતાઓ છે ભાઈ શ્રી જગતભાઈ શુક્લા હોય શૈલેષભાઈ હોય શૈલેષભાઈ પરમાર હોય કે હિંમતસિંહ પટેલ હોય બિમલભાઈ શાહ હોય મોટા નેતાઓ રાત્રે હોસ્પિટલમાં એમની સાથે હતા એમની સાથે હતા અને એમની જોડે રાજકુમાર ગુપ્તાજીની તબિયત સારી થાય એના માટે તેઓ દુઆ પણ કરતા હતા ભગવાનને હજી પણ અમે કહીએ છીએ તમારા માધ્યમથી રાજકુમારજીની તબિયત સારી થઈ જાય એ એક અમારા માટે રાજકુમારજીનું જવું એ ખોટ છે પરંતુ રોહન ગુપ્તાનું જવું એ અમારા માટે જવાબદારીમાંથી મુક્ત થયા હોય એવું લાગી રહ્યું છે